विद्यार्थी मित्रों, हूँ तुर्षित सर, सारस स्कूल राजा वापी में तमारू स्वागत करूँ छू। मित्रों, आज आप धोरण 12 साइंस केमिस्ट्री विषय में लेसन नंबर 4 रासायणिक गतिकी तेना MCQ पार्ट 4 विषय की बात करवानी छे। बराबर, तो दोस्तों प्रश्न छे, प्रक्रिया A+B gives C+D में जो ए अने बी नी सांद्रता बमणी करता प्रक्रिया वेग 8 गणो वधे छे, अने जो फक्त बीनी सांद्रता बमणी करता वेग 2 गणो वधे छे, तो वेग नियम ने नीचेनामांथी कया स्वरूपे करी शकाय अथवा लखी शकाय, कया स्वरूपे रजू करी शकाय। प्रश्न फरीथी, A+B gives C+D आ एक प्रक्रिया छे, एमां ए अने बी बन्नेनी सांद्रता जो बमणी करवामां आवे तो वेग 8 गणो वधे छे, अने जो फक्त बीनी सांद्रता बमणी करता वेग 2 गणो वधे छे, तो वेग नियम ने नीचेनामांथी कया स्वरूपे लखी शकाय। ऑप्शन आपेला छे आ 4। ओके दोस्तों, तो सौ प्रथम दोस्तों अपन जो प्रक्रिया आपी है, कई प्रक्रिया आपी है, A+B gives C+D, आमा वेग बराबर शू लखी शकी आपणे के A^x B^y, अने आपी दो समीकरण नंबर 1। बराबर, हवे कंडीशन करी छे कि जो ए अने बी बन्नेनी सांद्रता बमणी करता प्रक्रिया वेग 8 गणो थाय, तो अहीं हूँ लखीश 8 वेग बराबर के एनी सांद्रता बमणी करो तो अहीं लखवानो 2A 2^x, बी नी सांद्रता बमणी करो 2B^y, अने आपी दो समीकरण नंबर 2। समझ पड़ी ने फ्रेंड्स, शूँ कीधुं छे, ए अने बी बन्नेनी सांद्रता बमणी करी, डबल कर नाखी, तो वेग केटला गणो थयो? 8 गणो। जो फक्त बी नी सांद्रता बमणी करता वेग 2 गणो वधे छे, एनो मतलब के 2 वेग क्यारे थाय? तो ए नी सांद्रता तो एनी एज राखवानी, पण बी नी सांद्रता बमणी करवानी। तो आने आपी दो समीकरण नंबर 3। ख्याल आयो ने? शरूआतनी कंडीशन में कीधुं ए ने बी बन्नेने बमणा करे, एटले आपणे लख्युं अहींया 2A અને 2B। बीजी कंडीशन में कीधुं शुं? बीनी सांद्रता बमणी, एनी सांद्रता में कोई फेरफार करवानो नथी। बराबर, तो वेग केटला गणो थाय छे? 2 गणो। तो तमने पूछ्यू छे कि आ प्रक्रिया वेग कया स्वरूपे रजू करी शकाय, एटले एक्स अने वाय बन्नेना घात शोधवानी छे, प्रक्रिया क्रम शोधवानो छे, प्रक्रिया क्रम अथवा वेगने कया स्वरूपे रजू करी शकाय। तो दोस्तों, पहला आपणे समीकरण 2 ભાગ્યા સમીકરણ 3 કરીએ, આ બેનો ગુણોત્તર લઈએ તો શું થાય? 8 વેગ છેદમાં 2 વેગ બરાબર શું? કે 2A^x 2B^y છેદમાં કે A^x 2B^y, આ કેન્સલ થઈ ગયું, આ કેન્સલ થઈ ગયું, વેગ કેન્સલ થઈ ગયો, અહીંયા ભાગાકાર કરીએ તો 2 × 2 = 4, એટલે થઈ ગયા તમારા 4। ઓકે, અને આપણે લખીશું આ રીતે, લખી શકાય 2A/A^x। ઓકે યસ, તો આ એ કેન્સલ થઈ ગયા, 2 ને આપણે લખીએ 2^2 અને કહીશું 2^x, માટે x બરાબર તમારો બીજો ક્રમ આવ્યો। એક્સનો ક્રમ શું હોય? બીજો, એટલે અહીંયા એની ઉપર કેટલી ઘાત હોવી જોઈએ દોસ્તો? 2। હવે એવું કરો, સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 3 કરો, આ ભાગ્યા આ, તો શું થશે? 1 વેગ છેદમાં 2 વેગ બરાબર શું? કે A^x B^y, અને છેદમાં શું આવશે? કે A^x 2B^y। હવે આ એક્સ સરખા છે, આ કે સરખા છે, આ વેગ સરખા છે, તો બાકી શું રહ્યું? 1/2 બરાબર B/2B^y, આ બી કેન્સલ થઈ ગયા, તો 1/2 = 1/2^y, તો આપણે કહી શકીએ Y = 1, માટે લખી શકીએ R એટલે વેગ, એને ઇંગ્લિશમાં કહેવાય રેટ, એટલે સિમ્બોલ આપ્યો છે R, તો R બરાબર કે A^2 B^1, એટલે તમારું ઓપ્શન આવશે શું? C। ખ્યાલ આવ્યો દોસ્તો? પરફેક્ટ, ઓકે। હવે આ જ પ્રશ્નમાં સપોઝ ફેરફાર કર્યો હોત, બીની જગ્યાએ એની સાંદ્રતા બમણી કરતાં વેગ 2 ગણો થાય, આવું કીધું હોત, તો દોસ્તો એની સાંદ્રતા બમણી કરી તો પહેલાં શું થાત? અહીંયા ચેન્જ થઈ જાત, આ 2A થઈ જાત,
બીજા કેસની અંદર શું ચેન્જ થઈ જાત, અહીંયા અહીંયા ટુ એ થઈ જાત અને અહીંયા થઈ જાત શું તમારા દોસ્તો બી થઈ જાત, એની સંગ્રહતા બમણી કરીએ. ખ્યાલ આવે છે? પહેલાંમાં પહેલો કમ્પ્લીટ એનું એ જ રાખ્યું, એ ને બી ડબલ કર્યા, પણ પહેલાં આ સ્ટેપમાં શું ચેન્જ કર્યું, બીની જગ્યાએ એની સંગ્રહતા બમણી કરતાં હવે એક બે ગણો થાય. તો પહેલાં આપણે એનો ગુણોત્તર લેશો તો હવે કેન્સલ શું થઈ જશે દોસ્તો, આ કેન્સલ થશે. એટલે તમારા અહીંયા આવું થશે ટુ બી અને અહીંયા બી, આ બી બી કેન્સલ બરાબર. તો તમારા ટુ રેસ ટુ એક્સની જગ્યાએ શું થશે, ટુ રેસ ટુ વાય, તો વાય બીજા ક્રમનો થઈ જશે, વાય બીજા ક્રમનો થઈ જશે. અને અહીંયા તમે જ્યારે છેદ લેશો ત્યારે આ કેન્સલ થયા હતા એની જગ્યાએ આ ટુ એ થશે, આ ઉડી જશે હવે, માટે અહીંયા શું થશે દોસ્તો, એ અપોને આ કેન્સલ થઈ ગયું તો એક્સ વન થઈ જશે. તો હવે તમારો જવાબ બી થઈ જશે. તો આ રીતે દોસ્તો પ્રશ્નમાં થોડોક ફેરફાર કરે તો જવાબ બદલાઈ જાય. આ વેગ આઠ ગણો છે એની જગ્યાએ સપોઝ સોળ ગણો મૂકે તો તમે કરી શકો, સોળ ભાગ્યા બે, સોળ ભાગ્યા બે કરશો તો આઠ આવશે, આઠ એટલે બેનો ત્રણ ઘાત થશે, તો અહીંયા તમારું સમીકરણ બદલાતું જાય. ખ્યાલ આવે છે? ઓકે, કુલ પ્રક્રિયા ક્રમ પૂછે તો શું આવે દોસ્તો, ટુ પ્લસ વન થ્રી, ઇઝ ધેટ ક્લિયર? તો પ્રશ્નને અલગ અલગ રીતે તમે ગણવાનો પ્રયત્ન કરજો ફ્રેન્ડ્સ. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, હવેનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, પ્રક્રિયા થ્રી એ પ્લસ ટુ બી પ્લસ સી ગીવ્સ નીપજ માટે પ્રક્રિયકની અલગ અલગ સાંદ્રતાએ શરૂઆતના વેગ નીચે મુજબ દર્શાવ્યા છે. આ સાંદ્રતા આપી છે દોસ્તો, એની સાંદ્રતા, આ બીની સાંદ્રતા, આ સીની સાંદ્રતા અને આપણને આપેલા છે દોસ્તો આ વેગ, બરાબર. સાંદ્રતા અહીંયા એમ એટલે મોલર, આપન મોલર, આપન મોલર, અને વેગ આપ્યું છે મોલર પર સેકન્ડ ઇન્વર્સ, બરાબર. તો પ્રશ્ન પૂછ્યો છે કે એ બી અને સીની સાંદ્રતા, એ બી અને સીની સાપેક્ષમાં પ્રક્રિયા ક્રમ શું હશે, અને તમને એની સાંદ્રતા, બીની સાંદ્રતા, સીની સાંદ્રતા અને તેના પ્રક્રિયા વેગ આપેલા છે. તો દોસ્તો આના માટે આપણે સૌ પ્રથમ જે પ્રક્રિયા આપી છે, કઈ પ્રક્રિયા છે, થ્રી એ પ્લસ ટુ બી પ્લસ સી ગીવ્સ નીપજ, આ પ્રક્રિયા તમને આપેલી છે. એના માટે શું થશે તો આપણે લખી શકીશું વેગ બરાબર શું લખાશે, કે એ રેસ ટુ એક્સ, બી રેસ ટુ વાય, સી રેસ ટુ ઝેડ, આ આપણે લખી શકીએ. હવે આપણી પાસે ચાર અલગ અલગ સાંદ્રતા છે અને ચાર અલગ અલગ શું આપેલા છે, વેગના મૂલ્ય આપેલા છે. તો વેગ પહેલું સમીકરણ બનાવો, શું થશે દોસ્તો, ફાઈ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ થ્રી, આ વેગની કિંમત મૂકી તો એમાં એની કિંમત શું લેવાની, 0.01, તો અહીંયા આવશે કે ઇન્ટુ 0.01 રેસ ટુ એક્સ, બીનું મૂલ્ય શું લેવાનું દોસ્તો, 0.005 રેસ ટુ વાય, સીનું મૂલ્ય શું લેવાનું, 0.01 રેસ ટુ ઝેડ. ઓકે, હવે આના માટે લો તો શું થશે દોસ્તો, 5 ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ થ્રી બરાબર કે, શું મૂલ્ય આવશે, એનું મૂલ્ય 0.01 રેસ ટુ એક્સ, બીનું મૂલ્ય છે 0.005 રેસ ટુ વાય, અને સીનું મૂલ્ય છે 0.015 રેસ ટુ ઝેડ. ઓકે, આ પ્રક્રિયા ત્રીજા માટે લઈ લો તો શું આવશે, 1 ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ ટુ બરાબર કે ઇન્ટુ 0.01 રેસ ટુ એક્સ ઇન્ટુ 0.01 રેસ ટુ વાય ઇન્ટુ 0.01 રેસ ટુ ઝેડ. અને ચોથા માટે લઈ લો દોસ્તો, 1.25 ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ થ્રી બરાબર કે ઇન્ટુ 0.005 રેસ ટુ એક્સ ઇન્ટુ 0.005 રેસ ટુ વાય ઇન્ટુ 0.01 રેસ ટુ ઝેડ. આ દોસ્તો તમારી સામે ચાર સમીકરણ બની ગયા. હવે દોસ્તો તમારે એ બી અને સીની સાપેક્ષમાં પ્રક્રિયા ક્રમ શોધવાનો છે, એટલે એનો મતલબ એક્સ વાય અને ઝેડના મૂલ્ય તમારે શોધવાના છે. તો દોસ્તો સમીકરણ ચેક કરજો, આ પહેલું સમીકરણ, અને આપી દો સમીકરણ નંબર એક, અને આપી દો સમીકરણ નંબર બે, અને આપી દો સમીકરણ નંબર ત્રણ, અને આપી દો સમીકરણ નંબર ચાર.
बराबर दोस्तों। हवे एवा समीकरण गुणोत्तर लो कि जेमा आ बाजुना वेग अने आ बाजुना एक्स ने वाई नी वेल्यू उड़ी जाए अथवा कोईपण बे वस्तु नी वेल्यू कट थी जाए तो आपणे पहला पहला करिए समीकरण एक भाग्या समीकरण बे, एक भाग्या बे करशो तो शू थशे दोस्तों, फाइव इंटू टेन रेस टू माइनस थ्री ना छेद में फाइव इंटू टेन रेस टू माइनस थ्री बराबर के इंटू जीरो पॉइंट जीरो वन रेस टू एक्स, जीरो पॉइंट जीरो जीरो फाइव रेस टू वाई इंटू जीरो पॉइंट जीरो जीरो वन रेस टू जेड ना छेद में के जीरो पॉइंट जीरो वन रेस टू एक्स, जीरो पॉइंट जीरो जीरो फाइव रेस टू वाई, जीरो पॉइंट जीरो वन फाइव रेस टू जेड। तो आ कैंसल आ कैंसल आ कैंसल आ कैंसल तो जवाब शो आ दोस्तों अँ वन अने अँ तमारा एक ना छेद में सौ, पंदर ना छेद में ऊपर हज़ार, ऊपर लखी दो जेड आ बे मिंडा कैंसल थी गया तो आप लखी एक बराबर दस ना छेद में पंदर नी जेड घात आ भगार करिए तो अँ थी जैसे शू बे भाग्या त्रन। तो दोस्तों अँ एक छे तो आ लखी ना सकाय बे भाग्या त्रन नी जीरो घात, આપણે જાણીએ છીએ કે કોઈની પણ શૂન્ય ઘાત એટલે શું કહેવાય એક, તો તમને ઝેડનું મૂલ્ય મળી ગયું ઝેડ બરાબર ઝીરો। તો જો ઝેડ બરાબર ઝીરો વાળું ઓપ્શન કયું છે બી અને સી, એનો મતલબ એ અને બી ઓટોમેટિક એલિમિનેટ થઈ ગયા, ખ્યાલ આવી ગયો, એટલે તમારો ઝેડ ઝીરો આવી ગયો। સમજણ પડી કયા કયાનો ગુણોત્તર લીધો તમે પહેલાં અને બીજાનો। હવે આપણે દોસ્તો શોધી કાઢીએ શું વાય અને પછી શોધી કાઢીએ શું દોસ્તો એક્સ, તો આપણને બધી કિંમત મળી જાય। તો હવે આ સમીકરણને હું કેન્સલ કરું છું ફ્રેન્ડ્સ, વિડીયો અટકાવીને આટલું લખી દેજો। હવે સપોઝ હું વન ડિવાઈડેડ બાય થ્રી કરું, શું કરું એક ભાગ્યા ત્રણ, સમીકરણ એક ભાગ્યા ત્રણ, ચાલો તો શું થાય તો ફાઈવ ઇન્ટુ ટેન ડેસ ટુ માઇનસ થ્રી છેદમાં વન ઇન્ટુ ટેન ડેસ ટુ માઇનસ ટુ કે 0.01 રેસ ટુ એક્સ, 0.005 રેસ ટુ વાય, 0.01 રેસ ટુ ઝેડ છેદમાં કે 0.01 રેસ ટુ એક્સ, 0.01 રેસ ટુ વાય, 0.01 રેસ ટુ ઝેડ। આ કેન્સલ આ કેન્સલ આ કેન્સલ, આ માઇનસ ટુ ગયા એટલે ટેન રેસ ટુ માઇનસ વન બાકી રહ્યા, માઇનસ વન નીચે આવે તો ફાઈવ બાય ટેન, અહીંયા શું થશે દોસ્તો તો પાંચના છેદમાં દસ હજાર અને એકના છેદમાં સો, સોરી પાંચના છેદમાં હજાર અને એકના છેદમાં સો અને ઉપર લખી દઈએ વાય, આ બે બે મિંડા કટ થઈ ગયા તો આ ફાઈવ બાય ટેન અને આ પણ ફાઈવ બાય ટેન રેસ ટુ વાય બરાબર, તો આપણે કહી શકીશું વાય રેસ ટુ શું આવી ગયા દોસ્તો વન, તો વાયની એક ઘાત આવી ગઈ। તો જો આ બેમાં ઓપ્શનમાં વાય બરાબર એક એટલે ડી ઓપ્શન ઓટોમેટિક બેસી ગયો, કેમ કે ઝે એક્સની કિંમત તો બંનેમાં બે જ આપી છે, છતાં પણ આપણે એક્સ ગણવાનો પ્રયત્ન કરીએ એટલે દોસ્તો આવા ટેક્સ્ટબુકમાં આપેલા દાખલા જે છે એ પણ તમે સમજી શકો। તો દોસ્તો એક્સ ગણવા માટે શું કરવું પડે, એવું સમીકરણ મારે પસંદ કરવું પડે કે જેમાં એક્સની કિંમત અલગ અલગ હોય। તો આપણે એવું લઈએ આ એક અને ચાર, શું કરીએ વન ડિવાઈડેડ બાય ફોર, ઇક્વેશન વન ડિવાઈડેડ બાય ફોર કરીએ તો આપણને ઓલી કિંમત બી મળે, તે વન ડિવાઈડેડ બાય ફોર કરો તો શું આવશે ફ્રેન્ડ્સ, ફાઈવ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ થ્રી છેદમાં વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ થ્રી બરાબર કે ઝીરો પોઈન્ટ ઝીરો વન રેસ ટુ એક્સ, ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ફાઈવ રેસ ટુ વાય, ઝીરો પોઈન્ટ ઝીરો વન રેસ ટુ ઝેડ ના છેદમાં કે 0.005 રેસ ટુ એક્સ, 0.005 રેસ ટુ વાય, 0.001 રેસ ટુ ઝેડ। આ કેન્સલ આ કેન્સલ આ કે કેન્સલ, આ માઇનસ થ્રી ગયા બરાબર, તો રહ્યું શું દોસ્તો તો તમને 1.25નું ટેબલ આવડવું જોઈએ અને ભાગ કરો તો ચાર આવશે, અહીંયા શું રહેશે તો એકના છેદમાં સો અને અહીંયા લખશું પાંચના છેદમાં હજાર, આ બે મિંડા કેન્સલ, આ ભગાર કરો તો અહીંયા બે થાય તો દોસ્તો ચાર એટલે બેનો વર્ગ અને અહીંયા થાય ટુ રેસ ટુ એક્સ, માટે એક્સ બરાબર શું આવી ગયા ફ્રેન્ડ્સ ટુ, એક્સ બરાબર શું આવી ગયા ટુ।
ओके समझन पड़ी दोस्तों। तो एनो मतलब कि तमारा एक्स की किंमत पण आवी गई बे, तो तमारो जवाब थई गयो डी। ओके एग्जाम नी अंदर दोस्तों तमारे आटली मोटी गणतरी नथी करवानी, आ तमारे फटाफट समीकरण लखीने ए डायरेक्ट ज कैंसल करवानो छे। आ तो मैं तमने आखो दाखलो गणीने बतायो कि आ प्रश्न पूछे आ रीते एने गणवानो, बाकी समीकरण लखीने फट 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 कैंसल करी नाखवानो कि आ सरखी सरखी वेल्यू गई, आ गई, आ वेल्यू गई, बराबर। तो जे बाकी रही ए प्रमाणे तमारे आंसर लेवानो, पण मैं कीधुं ते प्रमाणे एक होय तो कोईनी पण शून्य घातने शुं कहेवाय दोस्तों, एक। समझन पड़ी गई? तो व्यवस्थित रीते दाखला बनजो, स्वाध्यायनी अंदर टेक्स्टबुकनी अंदर पण आवा दाखलाओ प्रक्रियाक्रम गणवाना टेबलवाला तमने आपेला छे। ओके फ्रेंड्स, हवे नेक्स्ट क्वेश्चन तरफ आपणे आगळ वधीशुं। विद्यार्थी मित्रो, हवेनो नेक्स्ट क्वेश्चन छे कॉम्प्रेहेन्शन टाइप, मतलब एक ज प्रश्ननी अंदरथी चार थी पांच प्रश्नों अलग अलग रीते आपणने पूछता होय छे। तो ध्यान रखो प्रश्न त्रणनो पहेलो प्रश्न अहीं लखेलो छे, जेटला पण प्रश्नों छे तेना माटे अहीं प्रश्न बदलाता जशे, पण किंमत आनी आ रहेशे। तो आपणे समजीए ए प्लस बी गीव्स निपज प्रक्रिया माटे प्रक्रियकनी अलग अलग सांद्रताए शरूआतनो वेगनु मूल्य नीचे मुजब मळ्युं छे। तो नीचेना प्रश्नोना जवाब आपो। ए प्लस बी गीव्स निपज माटे शरूआतनो वेग अलग अलग सांद्रताए मळेलो छे अने आ 300 केल्विन तापमाने मळेलो छे। तो दोस्तों तमने पूछ्यो छे नीचेना प्रश्नोना जवाब आपो, आ तमारो कोठो थई गयो फ्रेंड्स, बराबर। तो पहेलो प्रश्न शुं कीधुं छे, ए अने बी नी सापेक्षमां प्रक्रिया क्रम शुं हशे। हमणानो ज आगळनो एमसीक्यू कर्यो एमां आपणे एक्स वाई ने झेड शोध्या हता, अहींया तमारे ए अने बी ना सापेक्षमां प्रक्रिया क्रम शोधवानो छे। तो सौ प्रथम आपणे अहींया वेग बराबर लखीशुं, वेग बराबर शुं, के ए रेस टू एक्स बी रेस टू वाय, बराबर। हवे आ किंमतो आमां मूकता जाओ, त्रण समीकरण बनावो दोस्तों, तो शुं थशे 2.5 इंटू 10^-4 बराबर के, एनु मूल्य छे 2.5 इंटू सॉरी वेग बराबर आपेला छे 5 × 10^-4, एनु मूल्य 2.5 × 10^-4^x, बीनु मूल्य 3 × 10^-5^y। ख्याल आयो दोस्तों? आ समीकरण नंबर एक आपी दो। हवे बीजा समीकरणमां आ लई लो तो शू थे 4 × 10^-3 बराबर के, एनु मूल्य 5 × 10^-4^ शू थे दोस्तों एक्स, अने 6 × 10^-5^ शू थे दोस्तों वाय, समीकरण नंबर बे। हवे आ किंमत लई लो अहीं, तो शू थे 1.6 × 10^-2 के, एनું મૂલ્ય છે 1 × 10^-3 અને બીનું મૂલ્ય છે 6 × 10^-5^y, અને આપી દો સમીકરણ નંબર 3। ઇઝ ઇટ ક્લિયર? હવે આપણે દોસ્તો બીજા અને ત્રીજા સમીકરણનો ગુણોત્તર લઈએ। તો જો ગુણોત્તર લેવામાં લીધો, ગુણોત્તર હું અહીંયા જ લખું છું એટલે તમને ખ્યાલ આવે ઝડપ કેવી રીતે કરવાની। 2/3 શું થશે દોસ્તો, શું કેન્સલ થઈ જશે? તો જો આ 10^-2 એટલે 10^-1 રહેશે, અને અહીંયા ઉપર 10 લઈ લો 10^1, તો 4/16, 4/16 એટલે શું કહેવાય 1/4 કહેવાય કે ના કહેવાય? આ 10^-1 ને 10^-1 પણ શું થઈ ગયા દોસ્તો, કેન્સલ થઈ ગયા। ઇઝ ઇટ ક્લિયર? અહીંયા શું કેન્સલ થઈ ગયું? આ કેન્સલ થઈ ગયું, આ કે ગયા, બાકી શું રહ્યું? આ 10^-3 10^-3 ગયા, તો 5 × 10^-1^x બરાબર ફ્રેન્ડ્સ। તો અહીંયા બાકી રહેશે આપણી પાસે 1/4 = 5/10^x, એટલે આ થઈ ગયો તમારો 1/2। આ 1/2 ની 2 ઘાત, આ 1/2 ની એક્સ ઘાત, માટે એક્સ બરાબર તમારા આવી ગયા 2, માટે એની સાપેક્ષમાં પ્રક્રિયા ક્રમ આવી ગયો 2, એટલે તમારો ઓટોમેટિક પહેલો અને બીજો ઓપ્શન એલિમિનેટ થઈ ગયા, કારણ કે 2 ઓપ્શન જે છે સી અને ડી એ હવે આપણે નક્કી કરવાનું રહ્યું।
एक्स बराबर बे समझन पड़ी। ओके खाली कैंसल करे दोस्तों, हवे शू करशु अपने फ्रेंड्स, अनु डिविजन करी नाखी कोनू कोनू। तो हवे तमे लई लो, चलो सपोज फर्स्ट अने सेकंड बेनु डिविजन लो, कोनू डिविजन करो फर्स्ट अने सेकंड। तो फर्स्ट ने सेकंड ने डिविजन में शू थशे, 5 × 10⁻⁴ छेद में 4 × 10⁻³। अहीं डिविजन करशो तो शू रहेशे के 2.5 × 10⁻⁴ नी एक्स घात अने 3 × 10⁻⁵ नी केटली घात वाई घात छेद में के शू आवशे 5 × 10⁻⁴ नी केटली घात एक्स घात अने 6 × 10⁻⁵ नी केटली घात वाई घात। तो जो दोस्तों आ के कैंसल थी गया, आ 10⁻³ माइनस थ्री गया एट माइनस वन रहा, एट पांचना छेद में माइनस वन नीचे आए तो 4 × 10 = 40 थी जाए। ओके हवे शू करशू दोस्तों, आ माइनस फोर माइनस फोर ने उड़ारी दो, आ 2.5 / 5 आ एक्स की किमत ऊपर बे मूकी शकाय, हा के ना मूकी शकाय। तो माइनस फाइव गया तो 3/6 तमारा वाई शोधवाना छे। सादुरूप आप दोस्तों અહીંયા ધ્યાન રાખજો, તો 5/40 હજી એમને એમ જ રહેવા દઈએ એટલે આપણને આઈડિયા આવે કે શું લાવવાનું છે। આ 2.5 ને અહીંયા 10 કરી નાખો તો 50 થઈ જાય દોસ્તો, 50 એટલા થઈ ગયા 1/2, તો અહીંયા થશે 1/2² અને અહીંયા રહ્યા 1/2 કેટલી ઘાત દોસ્તો વાય ઘાત। સાદુરૂપ આપો તો 5 × 5/40 આને કહેવાય 1⁴ કહેવાય, અને 1/2 કેટલી ઘાત થઈ ગઈ વાય ઘાત। આ 4 ને અહીંયા ગુણી કાઢો ઉપર તો 5 × 20 20/40 1/2 વાય ઘાત, આ છેદ ઉડી ગયો 1/2, તો 1/2 કેટલી, તો ધેરફોર વાય બરાબર શું થઈ ગયા ફ્રેન્ડ્સ 1। તો તમારો જવાબ આવી ગયો સી, જવાબ શું આવ્યો એક્સ 2 અને વાય 1। તો દોસ્તો આ આગળ દાખલો ગણ્યો તે રીતે જ હતો। હવે આ પ્રશ્નને અનુલક્ષીને બીજા 3 પ્રશ્નો હું લખું છું, ધ્યાન રાખજો, આ પહેલાં લખી દેજો બરાબર। હવે નેક્સ્ટ ક્વેશ્ચન આની અંદરનો આગળ વધીએ આપણે મિત્રો। હવે આ જ પ્રશ્નનો બીજો પેટા પ્રશ્ન છે, પ્રશ્ન શું કીધું છે, 300 કેલ્વિન તાપમાને પ્રક્રિયા વેગચળાંકનું મૂલ્ય મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સમાં કેટલું હશે। તો દોસ્તો આપણી પાસે વેગ બરાબર સૂત્ર આવી ગયું શું કે a² અને b² જે હમણાં આપણે ગણતરી કરી બરાબર। હવે તમને આ k શોધવાના છે, kને આપણે કહીશું પ્રક્રિયા વેગચળાંક। તો આના માટે તમને વેગ આપેલો છે 300 કેલ્વિન તાપમાને વેગ કેટલો આપ્યો છે 5 × 10⁻⁴, આ k શોધવાના, એની કિંમત કેટલી છે ફ્રેન્ડ્સ 2.5 × 10⁻⁴ એનો વર્ગ, બીની કિંમત કેટલી છે 3 × 10⁻⁵ એની એક ઘાત। હવે સાદુરૂપ આપો તો k બરાબર આવું લખાય 5 × 10⁻⁴ આખાના છેદમાં આ જાય, તો આવું લખી શકીએ આપણે દોસ્તો 2.5 × 2.5 વર્ગ એટલે બે વખત લખાય, 10⁻⁴ એટલે થઈ જાય 10⁻⁸, અને અહીંયા લખીશું 3 × 10⁻⁵। સાદુરૂપ આપો ફ્રેન્ડ્સ, તો 5 × 10⁻⁴ × 10⁸ × 10⁵ છેદમાં આ 2.5 જગ્યાએ 25 કરું તો ઉપર 10⁻⁶ લઈ લેવાના, અહીંયા 25 કરું તો પાછા 10⁻⁶ લઈ લેવાના અને × 3, તો પાછું પાછું 25 બરાબર। ઓકે પછી 25 × 5 કેટલા થાય, આનો પાવર ગણી કાઢો દોસ્તો તમે, તો 10⁻⁴ - 8 - 5 - 1 - 1 છેદમાં 125 × 3 એટલે 375 થાય દોસ્તો 375 બરાબર। 25 × 5 = 125 અને 125 × 3 = 375। તો ચાલો હવે આપણે ખાલી ઘાત મેળવ્યું લો અહીંયા, તો શું થશે × 10⁻⁸ - 5 = 13 - 14 - 15 પંદરમાંથી 4 જાય એટલે માઇનસ +11 ઘાત થઈ। હવે 1 / 375 માટે દોસ્તો કેલ્ક્યુલેટરનો યુઝ કરો તો 1 / 375 તો જવાબ આવ્યો તમારો 0.00
टू सिक्स सिक्स तो दशांश चिन्ह ने एक बे त्रण जमनी बाजू लई लो तो 2.66 इंटू 10^2 अँ त्रण घात ओछी करी नाखो तो 10^2 के 8 एकम शूँ आवशे दोस्तों तो आपेलो छे मोल लीटर इनवर्स सेकंड इनवर्स आ तमारो आवी गयो प्रक्रिया वेगचना के ख्याल आयो फ्रेंड्स तो अहीं ऑप्शन क्यों आयो तमारो 2.67 इंटू 10^8 आ जे जवाब आवशे ए आपणे अहीं दोस्तों लखता जईशुं याद रखो पछी जना पछीनो क्वेश्चन करशुं एटले पहला प्रश्न में तमारो जवाब आयो तो एक्स अने वाई नी घात 2 अने 1 बीजा प्रश्न में तमारो जवाब आई गयो प्रक्रिया वेगचना के हवे आ के नो उपयोग करीने त्रीजो प्रश्न आपणे करवानो छे फ्रेंड्स तो हवे त्रीजो क्वेश्चन जोईशुं विद्यार्थी मित्रों आज प्रश्न माटेनो तीजो पेटा प्रश्न छे तो प्रक्रिया माटे सक्रियकरण ऊर्जा नुं मूल्य केटलुं हशे प्रक्रिया माटे सक्रियकरण ऊर्जा नुं मूल्य केटलुं हशे तो दोस्तों अहीं आपणने बे अलग अलग तापमान आपेला छे बराबर तो सक्रियकरण ऊर्जा शोधवी होय तो दोस्तों आपणी पासे सूत्र छे लॉग ऑफ के टू बाय के वन इज इक्वल्स टू ईए अपॉन 2.303 आर 1 अपॉन टी वन माइनस 1 अपॉन टी टू जो तमने वेग आपेलो छे के वन बाय के टू तो केटला लेशो के टू आ लई लो लॉग ऑफ आ तमे के टू लो छो एटले 2 × 10^-3 आ लई लो तमे के वन केटला 5 × 10^-4 આ ઈએ શોધવાના છે 2.303 દોસ્તો આરનું મૂલ્ય આ કિલો જુલમાં છે એટલે આપણે લઈશું 8.314 × 10^-3 યાદ રાખજો દોસ્તો કિલો જુલમાં આરનું મૂલ્ય થાય 8.314 × 10^-3 જુલમાં હોય તો લેવાનું આપણે 8.314 અને કેલેરીમાં કીધું હોય તો તમે 2 કેલરી લઈને તમે આ ગણશો તો ચાલશે અથવા એક્ઝેક્ટ મૂલ્ય છે એનું 1.987 કેલરી બરાબર અલગ અલગ તાપમાન તો પહેલું તાપમાન છે દોસ્તો 300 કેલ્વિન અને બીજું તાપમાન આપ્યું છે 320 કેલ્વિન હવે આ -3 અને -3 કેન્સલ 10^-1 રહે 10^-1 ઉપર જાય તો શું થઈ જાય દોસ્તો 10^1 એટલે 20/5 20/5 એટલે 4 બરાબર ઈએ સાદુરૂપ આપતા જઈએ 2.303 × 8.314 × 10^-3 બરાબર હવે આનો લસાઅ લઈ લો તો અહીં નીચે છેદમાં મૂકી દેવાય 300 × 320 અને અહીંયા બાદ બાકી શું થાય 320 − 300 ખ્યાલ છે ને ફ્રેન્ડ્સ ઓકે તો લોગ ફોરની વેલ્યુ છે 0.6021 આપણે અમુક વેલ્યુ યાદ રાખવાની દોસ્તો લોગ 2 હોય તો 0.3010 લોગ 3 હોય તો 0.4771 લોગ 4 હોય તો 0.6021 લોગ 5 હોય તો 0.6990 લોગ 10ની કિંમત 1 અને લોગ 10 આટલી કિંમત યાદ રાખશો તો દાખલા ગણવામાં ઝડપ આવશે દોસ્તો આપણે આ ઈએ ગણવાનો છે આ બેનો તફાવત થશે 20 અને છેદમાં 2.303 × 8.314 આ 10^-3 ઉપર લઈ લો એટલે 1000 કરી નાખો 10^3 એટલે 1000 આ 300 × 320 તો દોસ્તો ઈએ ગણતા આવડે આખાનો અહીંયા ક્રોસ મલ્ટિપ્લિકેશન ડિવાઇડેડ બાય બરાબર તો આના માટે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડશે દોસ્તો તો પહેલાં આપ્યું છે 0.6021 મલ્ટીપ્લાય બાય 2.303 મલ્ટીપ્લાય બાય 8.314 મલ્ટીપ્લાય બાય 300 મલ્ટીપ્લાય બાય 320 / 20/1000 તો જવાબ આવી ગયો તમારો 55 કિલો જુલ જવાબ શું આવ્યો દોસ્તો 55 કિલો જુલ મતલબ આન્સર આવ્યો બી આમ કેલ્ક્યુલેટરનો ઉપયોગવાળા દાખલા પૂછતા નથી પણ આવો ટેક્સ્ટબુકની અંદર પણ દાખલો આપેલો છે દોસ્તો અને આવો કોમ્પ્રેન્શન પ્રશ્નની અંદર પણ આ મૂલ્ય તમે આ રીતે ગણી શકો છો ઓકે ફ્રેન્ડ્સ સમજણ પડી હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું
तो विद्यार्थी मित्रों हवेनो आज प्रश्नों चौथो पेटा प्रश्न है आपेली प्रक्रिया माटे आवृत्ति अवयव गणो। आपेली प्रक्रिया माटे शू गणो? आवृत्ति अवयव। तो आवृत्ति अवयव केवी रीते आपणे गणी शकीशुं विद्यार्थी मित्रों? तो आपणे सूत्र जाणीए छे, लॉग ऑफ के इज इक्वल्स टू लॉग ऑफ ए माइनस ई ए अपॉन 2.303 आर टी। 300 केल्विन तापमाने આપણે પ્રક્રિયા વિગચળાંક કેનું મૂલ્ય ઓલરેડી આ શોધેલું હતું બીજા પ્રશ્નમાં, તો અહીંયા કેનું મૂલ્ય લેવાનું છે? લોગ ઓફ કે કેટલા લઈશું? 2.67 ઇન્ટુ 10^8। અમારા આવૃત્તિ અવયવ શોધવાનો છે એ, ઈએનું મૂલ્ય કેટલું છે? ઈએ દોસ્તો આવી ગયા 55 કિલો જુલ પર મોલ, 34 હતું બરાબર, 2.303 આરનું મૂલ્ય 8.314 ઇન્ટુ 10^-3। કેમ -3માં લીધું દોસ્તો? કારણ કે આ કિલો જુલમાં છે એટલે, અને તાપમાન હું લઈશ કેટલું? 300। હવે આનો લોગ જોઈશું દોસ્તો આપણે, તો આનો લોગ શું થશે? પહેલાં આનું સાદુરૂપ આપી દો, લોગ ઓફ 2.67 પ્લસ લોગ ઓફ 10^8 આવું લખાય। તો મેં દોસ્તો તમને કેલ્ક્યુલેટરમાં લોગ જોતા શીખવાડે છે, કેલ્ક્યુલેટરમાં લખવાનું 2.67। શું લખવાનું? જો લોગ જોવો હોય તો જેનો લોગ જોવો એની કેલ્ક્યુલેટરમાં વેલ્યુ લખવાની 2.67, પછી 13 વખત વર્ગમૂળનું બટન દબાવવાનું, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 -1 × 3558 13 વખત વર્ગમૂળ, જે જવાબ આવે એમાંથી -1 × 3558 અને ઇઝ ઇક્વલ શું દબાવશો એટલે તમારો જવાબ આવી જશે, આનો લોગ આવી જશે કેટલો આવશે? 0.4265। લોગ 10^10ની કિંમત દોસ્તો તમને ખબર છે 1, એટલે સીધા 8 આગળ આવી ગયા, આ બંનેનો સરવાળો શું થશે? 8.4265। તો હવે આ કિંમતને હું અહીંયા મૂકી દઉં છું, કેટલી? આનું સાદુરૂપ therefore 8.4265। ખ્યાલ આવ્યો? વિડીયો અટકાવીને તમે દોસ્તો આ પ્રેક્ટિસ કરી શકો છો। હવે આવી ગયું આ લોગ ઓફ એ, હવે આનું સાદુરૂપ આપીએ તો 55.34 -3 ઉપર લઈ લો એટલે 1000 વડે ગુણી કાઢો, છેદમાં 2.303 ઇન્ટુ 8.314 ઇન્ટુ 300। હવે એનું સાદુરૂપ આપીએ, 55.34 × 1000 / 2.303 / 8.314 / 300। તો જવાબ આવ્યો કેટલો દોસ્તો? આ તમારો જવાબ છે 8.4265, આ છે તમારો લોગ ઓફ એ, અને આનું સાદુરૂપ તમારું આવ્યું કેટલું? 9.6341। અને આ બાજુ લઈ લો તો લોગ ઓફ એ બરાબર શું થશે? 8.4265, આ બાજુ હોય તો માઇનસ જે છે પ્લસ થઈ જશે, 9.6341, બંનેનો સરવાળો, 5 × 1 = 6, 6 × 4 = 10, 0 = 1, 3 × 3 = 6, 10 = 1 અને 9 = 18। ધેરફોર લોગ એ બરાબર તમારો જવાબ આવ્યો દોસ્તો 18.06। માટે એ બરાબર આપણે લખીશું એન્ટીલોગ ઓફ 18 point something, માટે તમારો જવાબ આવશે 10^18। જવાબ શું આવશે દોસ્તો? 10^18। ઓકે ફ્રેન્ડ્સ, તો આ પ્રશ્ન આ રીતે હતો। હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચનને આગળ વધીશું। આવા બધા જ પ્રશ્નો દોસ્તો ટેક્સ્ટબુકની અંદર સ્વાધ્યાયમાં અને ઉદાહરણમાં આપેલા છે, જે ગણવામાં તમને મદદરૂપ થશે। ઓકે ફ્રેન્ડ્સ, તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીશું। વિદ્યાર્થી મિત્રો, હવેનો પ્રશ્ન છે, નીચેના આલેખને ધ્યાનમાં રાખીને સ્તંભ 1 અને સ્તંભ 2ને યોગ્ય જોડમાં ગોઠવો, સ્તંભ 1 અને સ્તંભ 2ને યોગ્ય જોડમાં ગોઠવો। આ આલેખ આપે છે સ્થિતિ ઉર્જા કિલો જૂલમાં આપી છે, અને પ્રક્રિયા અક્ષ આ 100, 150 અને 270 આ આલેખ આપ્યો છે। પહેલાં પહેલું કીધું છે સક્રિયકરણ ઉર્જા, સક્રિયકરણ ઉર્જા કોને કહેવાય દોસ્તો? તો આ જે ભાગ જે છે આને આપણે કહીશું ઈ એ। તો ઈ એ કેવી રીતે ગણીશું? તો આ 270 - 150
270 माइनस 150 बराबर जवाब 120 किलो जूल प्रति मोल। એટલે તમારો જવાબ આવી ગયો સક્રિયકરણ ઉર્જાનો જવાબ શું આવ્યો 120। બીજો પ્રશ્ન પૂછ્યો દહેલીજ ઉર્જા જેને થ્રેશોલ્ડ ઉર્જા પણ કહેવામાં આવે છે। દહેલીજ ઉર્જા એટલે ધક્કો મારનારી ઉર્જા, પ્રક્રિયા શરૂ કરવા માટે ધક્કો મારનારી ઉર્જા, તો આ જે છે એને કહેવામાં આવે છે દહેલીજ ઉર્જા। થ્રેશોલ્ડ આવૃત્તિ, તો થ્રેશોલ્ડ આવૃત્તિનું મૂલ્ય થશે 270, જે એકદમ પીક લેવલ પર હોય એને કહેવાય દહેલીજ ઉર્જા। હવે કીધું છે એન્થાલ્પી ફેરફાર, એન્થાલ્પી ફેરફાર એટલે ડેલ્ટા એચ, તો ડેલ્ટા એચ તમારો આ કહેવાશે, આ બે વચ્ચેનો તફાવત, આ ડિફરન્સને આપણે કહીશું દોસ્તો ડેલ્ટા એચ બરાબર। તો 150 માઇનસ 100 તો તમારો જવાબ આવશે 50 કિલો જૂલ, માટે એન્થાલ્પી ફેરફાર થશે તમારો એસ। તો બાકી રહ્યું પ્રતિગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા, તો તમે ડાયરેક્ટ લખી શકો આમ 170 વાત બરાબર, પણ આ જે દહેલીજ ઉર્જા માઇનસ શરૂઆતની ઉર્જા એની બાદ બાકી કરો 270 માઇનસ 100, તો તમને પ્રતિગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જાના મૂલ્ય પણ દોસ્તો મળી શકે છે। તમને ખાસ ધ્યાન દોરો દોસ્તો, સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આપણે જે હમણાં દાખલા લાંબા લાંબા દાખલા ગણ્યા એવા પ્રશ્નો બહુ ઓછા પૂછતા હોય છે, કેમ કે આમાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ હતો, જ્યારે આમાં કોઈ જગ્યાએ કેલ્સીનો યુઝ નથી, માટે આવા મેચ ધ કોલમ તમને પૂછશે। ફ્રેન્ડ્સ, અહીંયા આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ, થેન્ક યુ વેરી મચ, છેક છેલ્લે સુધી ટોપિક જોજો, ગણજો, આવજો, ટેક કેર।